સુરતના સરથાણા વિસ્તારના કૃષ્ણકુંજ ફાર્મ પાસે એમડી ડ્રગ્સ વેચવા ઉભેલો મૂળ ભાવનગરનો યુવાન ઝડપાયો. સુરતમાં સરથાણા પાસે આવેલ કૃષ્ણકુંજ ફાર્મ પાસે એમડી ડ્રગ્સ વેચવા ઉભેલા મૂળ ભાવનગરનો યુવાન ઝડપાયો. સુરતમાં સરથાણા પાસે આવેલ કૃષ્ણકુંજ ફાર્મ પાસે એમડી ડ્રગ્સ વેચવા ઉભેલા મૂળ ભાવનગરના યુવાનને સરથાણા પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 0.960 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. યુવાન રાદેરના નશાના સોદાગર પાસેથી 2 દિવસ અગાઉ ડ્રગ્સ ખરીદી છૂટક વેચવા ફરતો હતો. પોલીસે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસે મળેલી બાતમીના આધારે ગત સાંજે 5:10 કલાકે સરથાણા કૃષ્ણકુંજ ફાર્મની સામેની ગલીમાં મોપેડ લઈ ઊભા અતિત અરવિંદભાઈ મકવાણાને ઝડપી લીધો હતો. પોલીસે તેના પેન્ટના ખિસ્સામાંથી ₹9600 કિંમતનું 0.960 ગ્રામ એમડી ડ્રગ્સ ઉપરાંત 40,000 કિંમતનો આઈફોન 12 પ્રો મેક્સ ₹10,000 કિંમતનો બીજો મોબાઈલ ફોન ડ્રગ્સ વેચાણના રોકડા ₹760 અને મોપેડ મળી કુલ કિંમત 90,360ના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અતીતની પૂછપરછ કરતાં જણાવવા મળ્યું હતું કે છૂટક એમડી ડ્રગ્સ વેચે છે અને રાદેરના વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નિપલ મિર્ઝા પાસેથી 2 દિવસ અગાઉ ડ્રગ્સ ખરીદી છૂટક વેચવા ફરતો હતો. સરથાણા પોલીસે આ અંગે તેના વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડ કરી રાદેરના વસીમ ઉર્ફે સાહિલને નિપલ મિર્ઝાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીઆઈ કે ચાવડા ચલાવે છે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગંજાવાલા, સુરત. પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગઈકાલ તારીખ 4/1/2023ના રોજ સરથાણા પોલીસ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએન પટેલ સાહેબનાઓને મળેલ બાતમી અંગે સરથાણા પોસ્ટે હદમાં મેપ્ડ્રિન ડ્રગ્સ એમડી ડ્રગ્સ 0.960 ગ્રામ જેની કિંમત ₹9600 તથા પકડાયેલ આરોપી અમિત અરવિંદભાઈ કાંજીભાઈ મકવાણા પાસેથી ડ્રગ્સનો જથ્થો એક્ટિવા ગાડી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ ₹90,630નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી આ ગુનાની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે. આ ગુનાના કામે ડ્રગ્સનો જથ્થો મોકલનાર વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નિપલ સન ઓફ મુસ્તાક મિર્ઝા રહે રાંદેર નાવની પણ તપાસ તજવીજ ચાલુ છે અને આ ગુનાના કામે અન્ય આરોપીઓની પણ તપાસ તજવીજ હાલ ચાલુમાં છે.